નાની બાવડી રોડ ઉપર ગાયત્રી નગરની અંદર શ્રી કેશુજીભાઈ, વિઠ્ઠલભાઈ, ભીખાલાલભાઈ અને પાંચ ભાઈઓના માતૃશ્રી જ્યારે આજે પરમાત્માના ધામમાં ગયા છે ત્યારે મોટા ભાઈને પરિવારને એવો ભાવ થયો કે ભગત બાપા તમારાથી અગ્નિ સંસ્કાર દેવાય, સંત થયા પણ સંતનાથી દેવાય તો એથી વિશેષ રૂડું શું એમ. કારણ કે માં છે એ તો ખરેખર જગતની અંદર બધુંય મળે પણ માનો પ્રેમ મળવો દુર્લભ છે. સીએમ હોય, પીએમ સાહેબ, મોદી સાહેબ હોય તો હીરાબાને ઠેઠ ક્યાંથી આવે ગુજરાતમાં તો એને મળ્યા વગર જાય નહીં. એના હાથે અગ્નિ સંસ્કાર દેવાય તો આજે એવું ભાગ્ય છે અમારા કે માતૃશ્રીના અમારા હાથે અગ્નિ સંસ્કાર દેવામાં આવે. પ્લસ ખરેખર રડવાનું ન હોય એટલા માટે 105 વર્ષ થયા, માજીને આજી ઉંમર 105 વર્ષ થયા ત્યારે એના જીવનમાં જે જે ભક્તિ કરી હોય, જે કર્મ કર્યું હોય એ બધું કર્મ ભક્તિ આજે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. ત્યારે ખરેખર પુરુષોત્તમ માસ ઉત્તમ એટલા માટે છે કે ભગવાન કૃષ્ણે પોતાનું સર્વ સ્વરૂપ આ મહિનાને આપી દીધું છે અને આ મહિનામાં જેનું મૃત્યુ થાય આ માસની અંદર ખરેખર એ જીવ સદગતિને જ પામે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજું પરિવારે કુટુંબ પરિવાર બાવરા પરિવારે બધાએ નક્કી કર્યું કે આપણે માતૃશ્રીને વાતે ગાતે, કારણ કે 105 વર્ષ થયા છે એટલે એના માટે આનંદ જોઈએ, એના માટે રડવાનું ન હોય. કારણ કે આત્મા તો અજર અમર છે, ગિયાઈ તો આવવાના નથી સમજીએ છીએ આપણે, પણ છતાંય એની પાછળ ભગવાનનું સ્મરણ થાય, દાન પુણ્ય જેટલું થાય એટલું આ મહિનાની અંદર એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દાન પુણ્ય છે. તો હું પરમાત્મા નકલંગ દાદાને, પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરું મા ઉમિયાને કે એવા જેનું દેહનું નામ સ્વર્ગસ્થ એવા જીવતીવા હતું એવા માના આત્માને પરમાત્મા નકલંગ દાદા મા ઉમિયા અને ભોળાના શાંતિ આપે, મુક્તિ આપે એવા રૂડા આશીર્વાદ. આમ તો ખરેખર શમશાન યાત્રામાં ક્યારે જવાનું હોય જ નહીં પણ આજે એક માનો પ્રેમ છે ને કે માઈ માં બાકી તો વગડા નવા, તો કહે ને કે મુખે બોલું જ્યાં માવડી ત્યાં મને નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. ત્યાં પછી મહંત હોય, સીએમ, પીએમ કોઈ પણ હોય, ત્યાં કોઈ સત્તા ન હોય, માં આગળ દીકરો જ હોય, એમ આપણે દીકરા સ્વરૂપે એક માની ખરેખર આ શોભાયાત્રા કહેવાય. કારણ કે જવાનું તો દરેક જીવને છે, પછી કર્મને આધીન જીવને મુક્તિ મળે છે. તો ખરેખર આજે આ બધું માહોલ જોઈ અને આમ તો માનો પ્રેમ આપણે જીવનમાં બધું ભૂલી જવાય કે ભૂલો ભલે બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં, જેનું ઋણ આપણા દેહ ઉપર છે. એક માનો પ્રેમ, એક પિતાનું, એક રાષ્ટ્રનું અને એક ગુરુવર્ય, આ ચારનું ઋણ આપણે જીવનમાં ચૂકવી શકતા નથી. કદાચ શરીરના ટુકડા કરી અને એને ચામડા, કદાચ દેહના ટુકડા કરીને જોડા પહેરવામાં આવે તોય માના ઋણમાંથી સમાજમાં કોઈ વ્યક્તિ મુક્ત થઈ શકતી નથી. તો છેલ્લે એટલું જ કહું કે માના આત્માને ફરી ફરી પરમાત્મા શાંતિ આપે અને પરિવાર ઉપરથી એક છત્ર, ખરેખર માં છે આપણું છત્ર છે, એ છત્ર ગયા પછી સ્વાભાવિક દુઃખ તો થાય જ પણ છતાં એ દુઃખને આપણે પરમાનંદને અર્પિત કરી એની પાસે જેટલું સ્મરણ થાય, નામ થાય, દાનપુણ થાય એટલું કરી અને આપણા જીવનનું ભાથું બાંધીએ એવા સ્વર્ગસ્થ જીવતી માના આત્માને ફરી ફરી માના આત્માને પરમાત્મા શાંતિ આપી નકલંગ દાદા ઉમિયામાં એ આજની પ્રાર્થના. હરિ ઓમ, આભાર, ધન્યવાદ.